ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય BA. તો આપણે આજે આ વિડીયોમાં માર્ચ 2020નો સેક્શન A અને B નું પેપર સોલ્યુશન જોઈશું. નીચે આપેલ 1-10 સુધી બહુ વિકલ્પ પ્રશ્નો માટે સાચા વિકલ્પની પસંદગી કરો, દરેકનો એક ગુણ. પ્રશ્ન 1. આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો વ્યવસ્થા તંત્ર એ શું છે? ઓપ્શન A હૃદય, ઓપ્શન B હાથ પગ, ઓપ્શન C શારીરિક માળખું અને D રક્ત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન C શારીરિક માળખું. પ્રશ્ન 2. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? ઓપ્શન A પીટર એફ ડ્રકર, ઓપ્શન B ફેડરિક ટેલર, ઓપ્શન C હેનરી ફેયોલ કે D મેક્સ વેબર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન A પીટર એફ ડ્રકર. પ્રશ્ન 3. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? ઓપ્શન A કાયમી યોજના, B વ્યૂહાત્મક યોજના, C સુનિયોજિત યોજના અને D એક ઉપયોગી યોજના. તો આનો સાચો જવાબ છે ઓપ્શન B વ્યૂહાત્મક યોજના. પ્રશ્ન 4. કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? ઓપ્શન A વિશિષ્ટીકરણ, B આયોજન, C સંકલન કે D દોરવણી. તો આનો સાચો જવાબ છે A વિશિષ્ટીકરણ. પ્રશ્ન 5. સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? ઓપ્શન A વ્યવસ્થાતંત્ર, B કર્મચારી વ્યવસ્થા, D દોરવણી કે D આયોજન. તો આનો સાચો જવાબ છે D આયોજન. પ્રશ્ન 6. રોકાણ અંગેના નિર્ણયો એટલે શું? ઓપ્શન A મૂડી પડતર, ઓપ્શન B મૂડી બજેટિંગ, C મૂડી માળખું કે D નફાનું પુનઃરોકાણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન B મૂડી બજેટિંગ. પ્રશ્ન 7. ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? ઓપ્શન A ભરપાઈ થયેલી મૂડી, B અધિકૃત મૂડી, C મંગાવેલી મૂડી કે D કાર્યશીલ મૂડી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન A ભરપાઈ થયેલી મૂડી. પ્રશ્ન 8. જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? ઓપ્શન A 2, ઓપ્શન B 3, C 4 કે D 5. તો આનો સાચો જવાબ છે ઓપ્શન A 2. પ્રશ્ન 9. બજારીય સંચાલનમાં બજાર મિશ્ર એટલે શું? ઓપ્શન A પેદાશ, ઉત્પાદન, વિતરણ અને કિંમત. B પેદાશ, વાહન વ્યવહાર, બજાર અને ગ્રાહક. ઓપ્શન C પેદાશ, હરીફો, સરકાર અને અન્ય. અને ઓપ્શન D પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન D પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ. પ્રશ્ન 10. જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે? ઓપ્શન A ફોજદારી કોર્ટ, B દીવાની કોર્ટ, C જિલ્લા કોર્ટ કે D સુપ્રીમ કોર્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન D સુપ્રીમ કોર્ટ. વિભાગ B. નીચે આપેલા પ્રશ્ન ક્રમાં 11-20 પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો, દરેકનો એક ગુણ. પ્રશ્ન 11. યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે? યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની તળ સપાટીએ થાય છે. પ્રશ્ન 12. વર્તન સંબંધિત વિચારધારામાં ક્યાં ક્યાં ખ્યાલોનો સમાવેશ થાય છે? માનવ વર્તન સંબંધિત વિચારધારામાં આંતર માનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 13. ક્યાં વ્યવસ્થા તંત્રને લક્ષ્ય કરી વ્યવસ્થા તંત્ર કહે છે? રેખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે. પ્રશ્ન 14. પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો. પસંદગીની પ્રક્રિયાનો આધાર એકમનું કદ, એકમનો પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે. પ્રશ્ન 15. નિરીક્ષણનો અર્થ આપો. કામદારોની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. પ્રશ્ન 16. કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે? અન્ય જામીનગીરીઓની સરખામણીમાં ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ ઓછો આવે છે. પ્રશ્ન 17. NSDL નું વિસ્તૃત રૂપ આપો. NSDL મીન્સ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. પ્રશ્ન 18. ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો? ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996 થી અમલમાં આવ્યો. પ્રશ્ન 19. પ્રસિદ્ધિનો અર્થ આપો.
જ્યારે કોઈ ગ્રાહક પેદાશ કે સંસ્થા વિશેના અનુભવો જાહેર જનતાને સમૂહ માધ્યમો દ્વારા જણાવે ત્યારે તેને પ્રસિદ્ધિ કાર્ય કહી શકાય. પ્રશ્ન 20. ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલ પરિબળોના માત્ર નામ આપો. ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલ પરિબળો રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ધારાકીય, કાયદાકીય અને ટેકનોલોજીકલ અન્ય પરિબળો છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.